ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, એમઆઈટી, મોસ્કો બધી યુનિવર્સિટીએ આપણા ઉપનિષદો પોતાના અભ્યાસક્રમમાં દાખલ કરી દીધા છે. આપણી કેટલી યુનિવર્સિટીએ દાખલ કર્યા છે. આપણે આપણા ઉપનિષદની સારી સમીક્ષિત આવૃત્તિ જોતી હોય તો ઓક્સફર્ડ અને કેમ્બ્રિજની એણે પ્રગટ કરેલી આપણે વાપરવી પડે છે. આપણે સેક્સ એજ્યુકેશન સુધી પહોંચી ગયા છીએ અને સ્પિરિચ્યુઅલ એજ્યુકેશનનો વિચાર કેમ આપણને આવતો નથી? કેમ સૂચતું નથી કે સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન આપવું જરૂરી છે? તમે મોટી મોટી વાતો કરો છો આઈક્યુ ની, ઈક્યુ ની, પણ એસક્યુ ની વાત કેમ નથી કરતા? ઇન્ટેલેક્ચ્યુઅલ કોશન અને ઇમોશનલ કોશનની વાતો કરીએ છીએ. અમારે તો સુગ્રથિત ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી અને કેરેક્ટર છે અમારા બાળકોમાં ડેવલપ કરવા છે, તો એ આધ્યાત્મિક કોશન વિના આવવાના છે? સ્પિરિચ્યુઅલ કોશન તમે ક્યાં ગુમાવી દીધું છે? કેમ એની વિશેની કોઈ વ્યવસ્થા કરતા નથી? આ બાજુનું ગોંડલ સ્ટેટ, મહારાજા ભગવતસિંહજી એના શાસન દરમિયાન નિયમ હતો કે જે ભગવદ્ ગીતાને કંઠસ્થ કરે એ વિદ્યાર્થીને આખી જિંદગી શિક્ષણ મફત અપાતું, કોઈ ફી નહીં. દેશના અત્યારના કેટલાક અગ્રણીઓ છે ને, જે ગોંડલમાં ભગવતસિંહજીની સ્કૂલમાં, સંગ્રામજીજી હાઈસ્કૂલમાં ભણ્યા છે, અથવા એણે પૂનામાં ફર્ગ્યુસન કોલેજને ડોનેશન આપ્યું છે, જ્યાં ગોંડલમાં મારો બર્થ હોવાને કારણે મને પણ લાભ મળ્યો. ગોંડલના મહારાજાની આ ઉદાર દ્રષ્ટિ હતી. તમે વિચાર કરો કે ભગવદ્ ગીતા એને આવશ્યક બનાવી હતી. ભગવદ્ ગીતા એ શિક્ષણ છે, એનો ભાગ છે. કેમ આપણે નથી સમજાવી શક્યા કે આ કોઈ ધાર્મિક ગ્રંથો નથી? રામાયણ, મહાભારત, ભાગવત, ભગવદ્ ગીતા અને યોગ સૂત્ર પતંજલિનું એ કોઈ શાસ્ત્ર ગ્રંથો નથી, એ લાઈફ સાયન્સના ગ્રંથો છે. આપણા ઉપનિષદો લાઈફ સાયન્સના ગ્રંથો છે. સારી સંતતિ કેવી રીતે પેદા કરી શકાય, ઈચ્છા મૃત્યુ કેવી રીતે લઈ શકાય, શૌક્યનું સાલ કેવી રીતે દૂર કરી શકાય, બધી વિદ્યાઓ ઉપનિષદોમાં આપેલી છે. આપણે તો ક્યારેય એને હાથમાં પકડીને જોયા નથી. ઉપનિષદ શું એ આપણને ખબર નથી. આ લાઈફ મેનેજમેન્ટના ગ્રંથો છે. ઉપનિષદોમાં 108 વિદ્યાઓ આપવામાં આવી છે. એ 108 વિદ્યાઓ તમે જો તૈયાર થાઓ તો તમારા જીવનમાં તમે ધારો તે કરી શકો એટલું ઉત્તમ જ્ઞાન છે. એને પાઠ્યપુસ્તકો બનાવ્યા છે યુરોપ અમેરિકાએ. કેમ આપણે એ નથી આપતા? આર્ટ્સ હોય, સાયન્સ હોય, કોમર્સ હોય, મેનેજમેન્ટ હોય, મેડિકલ એજ્યુકેશન હોય, એન્જિનિયરિંગ એજ્યુકેશન હોય, કોઈ પણ ફેકલ્ટી હોય એની અંદર પ્રાથમિકપણે ફરજિયાત આ બનવું જોઈએ. આપણે તો ધીરે ધીરે બધું સરળીકરણ, ઓવર સિમ્પ્લિફિકેશનમાં જઈએ. તમને આઘાત થશે જાણીને કે એન્જિનિયરિંગ વિદ્યાશાખામાંથી મેથેમેટિક્સ કાઢી નાખવામાં આવ્યું છે. કોઈ એન્જિનિયર ગણિત શાસ્ત્રના જ્ઞાન વગરનો એન્જિનિયર સફળ થઈ શકે તમને કલ્પના આવે છે? ભૂકંપ વખતે અમદાવાદમાં જે મોટા મોટા માનસી વગેરે બિલ્ડિંગો પડી ગયા એનું કારણ આ હતું. કાંઈ ધંધો ન મળે એટલે કોન્ટ્રાક્ટર થઈ જાય. આ જે બીમ ભૈરા હોય ને, બીમની અંદર લોખંડના સળિયાનું સ્ટ્રક્ચર જ નહોતું. રસ્તે રજડતા કાગળના ડૂચાઓ અને કપડાના ગાભાઓ ભૈરા હતા. એ કેવી રીતે ટકે? ગુજરાત યુનિવર્સિટીમાં એન્જિનિયરના, ચીફ એન્જિનિયરના હું ઇન્ટરવ્યૂ લેતો હતો અને હું બે સાદા સવાલો પૂછતો હતો. એન્જિનિયરોને આવડતા નહોતા. મારા સવાલો સાવ સામાન્ય હતા, તથ્યમૂલક, કે ભાઈ કોને બિલ્ટઅપ એરિયા કહેવાય ને કોને કાર્પેટ એરિયા કહેવાય? આ એન્જિનિયરોને ખબર નહોતી. હોલો પ્લિન્થ કોને કહેવાય? આ એન્જિનિયરોને ખબર નહોતી. કયું શિક્ષણ આપણે આપીએ? જો એન્જિનિયરને ખબર ન હોય કે લંબાઈ કોને કહેવાય, પહોળાઈ કોને કહેવાય, ઊંચાઈ કે ઊંડાઈ કોને કહેવાય, તો એ શું કેવી રીતે એન્જિનિયર થવાનું? એ કેવી રીતે બિલ્ડિંગ બનાવવાનું? શું શિક્ષણ આપણે આપી રહ્યા છીએ? અને એટલા માટે થઈને આ ઉપનિષદોનો વિમર્શ કરીને આજના સાયન્સના સિદ્ધાંતો છે એના પ્રકાશમાં આ ઉપનિષદની 25 વિદ્યાઓ સમજાવતું મેં પુસ્તક લખ્યું, એનું નામ છે ઉપનિષદ વિમર્શ. E=mc² એ જે આઈન્સ્ટાઈને સૂત્ર આપ્યું છે આખા જગતને, એને સમજાવ્યું કે દુનિયામાં કોઈ વસ્તુનો નાશ થતો નથી, માત્ર એનું રૂપાંતર થાય છે. આપણે મરી જશું, આપણા શરીરને બાળી નાખશે તો છેવટે રાખ રહેશે, કાંઈ ન બચે એવું ન થાય, રૂપાંતર થાય. તો દુનિયામાં રૂપાંતર બે જ વસ્તુનું થયા કરે છે અને એક કેટાલિટિક એજન્ટને કારણે થાય છે.
ઉર્જા નું રૂપાંતર પદાર્થમાં અને પદાર્થ નું રૂપાંતર ઉર્જામાં. ઈ ઇક્વલ ટુ એનર્જી, એમ ઇક્વલ ટુ માસ, અને સી સ્ક્વેર એટલે સૂર્યની શક્તિ, વેલોસિટી ઓફ સૂર્યકિરણ. સૂર્યકિરણની તાકાતને કારણે ઉર્જાનું રૂપાંતર પદાર્થમાં થાય છે અને પદાર્થનું રૂપાંતર ઉર્જામાં થાય છે. જગતનો આ જન્મ અને મૃત્યુ પણ બીજું કશું જ નથી. જ્યાં સુધી સંગઠન ટકે ત્યાં સુધી જીવન છે, એનું વિઘટન થાય એટલે મૃત્યુ છે. આ અણુઓના સંયોજન અને વિઘટનની જ પ્રક્રિયા છે, કમ્પોઝ અને ડીકમ્પોઝની જ પ્રક્રિયા છે. પછી એ લોખંડ હોય, લોઢું હોય, લાકડું હોય, કાગળ હોય, મનુષ્ય શરીર હોય કે વનસ્પતિ હોય. હું એક સાદા ઉદાહરણથી તમને સમજાવું. આપણે બધા નાનકડી ઉંમરના હતા ત્યારે એક રમત રમતા હતા. સૂર્યપ્રકાશમાં એક બિલોરી કાચ લઈ નીચે કાગળ મૂકીને આપણે એને સળગાવતા હતા. સૂર્યપ્રકાશ તો સીધો કાગળ ઉપર પડતો હતો, રસ્તે ઘણે કાગળ રખડતા હોય છે, કેમ સળગતા નહોતા? વચ્ચે બિલોરી કાચ મૂકો, એણે સૂર્યકિરણોની શક્તિનું કન્ડેન્સેશન એટલું બધું કર્યું, એનું ઘનીભવન કર્યું, એની પોટન્સી વધારી, એને પરિણામે પેલો કાગળ સળગી જાય છે. આખા જગતમાં સૌથી વધારે પ્રાણદાયક શક્તિ કોઈની પાસે હોય તો તે સૂર્ય પાસે છે. એક અઠવાડિયું હેલી જ વર્ષે વરસાદ થાય ને સૂરજ ન નીકળે તો આપણી શું દશા થાય છે? જગતમાં વિશ્વાસપાત્ર સૌથી વધારે હોય તો કોઈ સૂર્ય છે. કાલ તમને કોઈ એમ કહેશે કે સૂર્યોદય નથી થવાનો, માનશો તમે? કોઈ સરમુખ અત્યાર પોતાની સહીથી વટનામું બહાર પાડે કે હવે સૂર્ય ઉગવાનો નથી, કોઈ માનશે? આ સૂર્ય એટલા માટે આપણા શાસ્ત્રોમાં યજ્ઞ નારાયણ, સવિતા નારાયણ, આદિત્ય નારાયણ કહે છે. એ નારાયણ સ્વરૂપ જો કોઈ હોય તો તે સૂર્ય છે, અને એને દેવોનું મધુ કહેવામાં આવ્યું છે. ઉપનિષદની મધુ વિદ્યા એની ઉપર છે. પણ આ ઈ ઇક્વલ ટુ એમસી સ્ક્વેરની આખી વિદ્યા, આખું સૂત્ર આઈન્સ્ટાઈને આપણા બૃહદારણ્યક ઉપનિષદમાંથી ઉપાડ્યું છે. પ્રાતૃદ નામના ઋષિએ આ આખે આખું ઇક્વેશન, આખું સમીકરણ આપ્યું છે. બેયને સામસામે મૂકીને મેં બતાવ્યું છે. એણે એના શબ્દોમાં, એના જમાનાની ભાષામાં વાત કરી છે. આને આપણા જમાનાના, આને માસ અને એનર્જી કહ્યું, એણે શરીર અને અન્ન કહ્યું. તો આ શરીર પદાર્થ છે, અન્ન છે, તે ઉર્જા છે. એની ઉપર આ પ્રાણદાયી શક્તિ સૂર્યની પડે છે, અને માટે જે કંઈ થાય છે તે પરિવર્તન થાય છે. સાજા પડીએ છીએ, માંદા થઈએ છીએ, મરીએ છીએ, ગરડા થઈએ છીએ, એ બધું એને કારણે જ બને છે. આવી 108 વિદ્યાઓ આપી છે. આપણી વિદ્યાઓ આપણું અધ્યયન કરીને આ લોકોએ સાયન્સના સિદ્ધાંતો બનાવ્યા, અને આપણે એ સિદ્ધાંતોની તાળીઓ પાડીએ છીએ. આપણે એને નોબેલ પારિતોષિક આપીએ છીએ. કસ્તુરી મૃગ જેવી દશા છે આપણી. પોતાની જ નાભીમાંથી કસ્તુરીની સુગંધ આવતી હતી ને મૃગ બાજુ બાજુ શોધા કરતા, સુગંધ ક્યાંથી આવે, સુગંધ ક્યાંથી આવે છે? રવિન્દ્રનાથ ટાગોરને એટલા માટે નોબેલ પારિતોષિક મળ્યું કે વિશ્વયુદ્ધમાં જે જખમ પડ્યા હતા, લોકોને જે ઘા પડ્યા હતા, જે પરું નીકળતું હતું, લોહી દદડતું હતું, એની ઉપર ટાગોરની કવિતા જાણે કે એક શીતળ લેપ જેવી લાગતી હતી. જન્મ જન્મના ઘા અને ઉજરડા છે, એની ઉપર કોઈ શીતળ લેપ કરતું, એટલે એને નોબેલ પારિતોષિક આપ્યું હતું. ભારત પાસે આ શક્તિ છે. સમગ્ર માનવજાતને જેટલા ઉજરડાઓ પડ્યા છે, જેટલા ચાઠા અને ઘાઉ પડ્યા છે, એની ઉપર શીતળતાનો લેપ કરવાની શક્તિ કેવળ ભારતીય પ્રજાની પાસે છે. પણ એ આપણે ભૂલી ચૂક્યા છીએ, એ વિસરી ચૂક્યા છીએ. આપણો અભ્યાસ ઓછો પડે છે, અનુભવ ઓછો પડે છે, આપણું શિક્ષણ છે તે અપૂરતું નીવડ્યું છે. આપણે જો આ સ્થિતિમાંથી બહાર આવવું હશે તો સાચું શિક્ષણ આપવું પડશે. આ મેકોલીની આખી આપણી જે પ્રથા છે, આપણો શિક્ષણનો ઢાંચો છે, તે બદલવો પડશે. અને આપણે ફરીથી એક એવો સમય લાવવો પડશે કે જેમાં નાનામાં નાના બાળકો, એને ભગવદ્ ગીતા છે, શું છે, હું સાદી વાત કરું છું ત્યારે સમજાતું નથી. દાખલા તરીકે રામાયણ તમે લો, રામાયણ શું કામ આપણા મેનેજમેન્ટ, લાઈફ મેનેજમેન્ટનો ગ્રંથ છે. રામાયણ આપણને બે વસ્તુ શીખવે છે, નીતિ અને પ્રીતિ. એક પિતા તરીકે તમારી નીતિ શું હોવી જોઈએ, એક પુત્ર તરીકે, એક પતિ તરીકે, એક રાજા તરીકે. નીતિનો અર્થ અહીંયા મોરાલિટી પણ છે, નીતિનો અર્થ અહીંયા પોલિસી પણ છે. બે અર્થમાં નીતિ તમને રામાયણ શીખવે છે.
પતિ કેવો હોવો જોઈએ, પત્ની કેવી હોવી જોઈએ, ભાઈ કેવો હોવો જોઈએ, પુત્ર કેવો હોવો જોઈએ, માતા કેવી હોવી જોઈએ, આદર્શ નમૂના તમને રામાયણ આપે છે. મહાભારત તમને યુક્તિઓ શીખવે છે. જીવનમાં અનેક પ્રકારની અગવડો આવવાની, જીવનમાં અનેક પ્રકારના કેટલાય મૂંઝવતા સવાલો આવવાના, તેમાંથી કેવી રીતે બહાર નીકળાય. ખાલી કૃષ્ણના પાત્રને યુક્તિબાજ તરીકે જોવાનો જ પ્રયત્ન તમે કરો. ડગલે અને પગલે પાંડવોને અને એ કાળની પ્રજાને એમણે જે જે સંકટોમાંથી ઉગાયરા એ યુક્તિથી ઉગાયરા છે. મેં એક લેખ કર્યો છે કૃષ્ણ નીતિ વિશે, એમાં બધા ઉદાહરણો આપ્યા છે, 50 ઉદાહરણો આપીને સમજાવ્યું છે. હમણાં જે મેં વાત કરી ને E=MC², તમે ક્યારેય વિચાર કર્યો? બધા જ ભગવાનના અવતારોની પાસે શસ્ત્ર છે. એક કૃષ્ણનો અવતાર છે, એને પૂર્ણ પુરુષોત્તમ, એને યોગેશ્વર કહે છે, રસેશ્વર રાશેશ્વર કહે છે, અને એના હાથમાં કોઈ શસ્ત્ર નથી, વાંસળી છે. શસ્ત્ર ધારણ કરે છે સુદર્શન ચક્રનું, પણ કાયમ હાથમાં નથી રાખતા. રામ ધનુષ નથી છોડતા, પરશુરામ પરશુ નથી છોડતા, કૃષ્ણ કાયમ હાથ ઉપર છે. તે સુદર્શન ચક્ર, આ સુદર્શન ચક્ર શું છે? એનર્જી છે, એનું પદાર્થમાં રૂપાંતર કરતા એને આવડે છે. આંગળી ઊંચી કરે છે અને જે હવામાં છે એનું પદાર્થમાં એને રૂપાંતર કરતા આવડે છે, અને એનું પદાર્થમાંથી પાછું એને ઉર્જામાં રૂપાંતર કરતા આવડે છે. એનું સુદર્શન ચક્ર એ ધારે ત્યારે પદાર્થ બનાવી શકે છે, ધારે ત્યારે ઉર્જા બનાવી શકે છે. અનંત કોટી બ્રહ્માંડોમાં વહેતી અને સમસ્ત રીતે ચારે બાજુ ફેલાયેલી જે ઉર્જા છે, જેને કોસ્મિક કોન્શિયસનેસ આપણે કહીએ છીએ, એ કોસ્મિક કોન્શિયસનેસ છે. તેને આપણે હાથ વગી કરી શકીએ છીએ. આપણા પૂર્વજોએ, ઋષિ મુનિઓએ આપણને જે શીખડાયું સમજાવ્યું આપણે ભૂલી ગયા છે. એમણે આપણને સમજાવ્યું કે જીવન મુક્તિ બે પ્રકારની હોય છે. આપણે તો મુક્તિનો અર્થ એવો કર્યો કે મરી જાય, ફરીથી જન્મ ન થાય, એટલે આપણે મુક્ત થઈ ગયા કહેવાય. દેટ ઇઝ નોટ ધ કેસ. તમારી અંદરથી રાગ દ્વેષ, આસક્તિ અભિનિવેશ, ઈર્ષાવૃત્તિ, કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર, એ વૃત્તિઓનો નાશ થાય એનું નામ મુક્તિ છે. ક્યારે વિચાર કર્યો છે કે બધી સ્કૂલો લખે સા વિદ્યા યા વિમુક્ત હે? વિદ્યા એને કહેવાય કે જે તમને મુક્ત કરે. ત્યારે આપણે ક્યારે પ્રશ્ન કેમ થતો નથી કે આપણે કયા બંધનમાંથી છે આ મુક્તિની વાત કરે છે? આપણને ક્યારે પ્રશ્ન થયો કે હું તો કઈ કેદી નથી, કોઈ બંધનમાં નથી, હશે ની વીર. તમે કુળના ગૌરવની, વંશના ગૌરવની, બધાના અભિમાનના કેદ છો. તમે નામનો કેદ છે, તમારી રૂપની કેદ છે, તમારી આવડતની કેદ છે, આસક્તિ છે, અભિનિવેશ છે, તમારી રાગ દ્વેષની વૃત્તિઓ છે, આ બધાના તમે. અને એટલા માટે ભાગવત સપ્તાહ થતી હોય ત્યારે જો તમને ખબર હોય તો સાત ગાંઠવાળો એક વાસ મૂકવામાં આવે છે. જે લોકો મોટી ઉંમરના છે ને ભાગવત સપ્તાહ એટેન્ડ કરીએ છે ને, ખબર હશે કે વ્યાસપીઠની ઉપર એક પોપટ ટાંગવામાં આવે. લોકોને એ ખબર નથી કે પોપટ શું કામ ટાંગવામાં આવે છે. એ સુખદેવજીનું પ્રતીક છે. પોપટ એટલે સુખ, અને સુખ એટલે સુખદેવજી, જેની પાસે સૌથી પહેલી ભાગવત સપ્તાહ સાંભળી. સાત ગાંઠવાળો જે વાંસ મૂકવામાં આવે છે તે એટલા માટે કે એક એક ભાગવતનો અધ્યાય પૂરો થાય છે ને એક ગાંઠ ફાટતી જાય છે. આ સાત ગાંઠો એટલે કઈ ગાંઠો છે? આ સાત ગાંઠો એટલે વંશની, ગોત્રની, નામની, રૂપની, અભિનિવેશની, આશક્તિની, આ બધી આપણી ગાંઠો છે. તે ભાગવત સપ્તાહ સાંભળતા સાંભળતા છૂટતી જવી જોઈએ. એને શાસ્ત્રોમાં હૃદય ગ્રંથિ કહે છે. હૃદય ગ્રંથિ છૂટવી એનું નામ મોક્ષ છે. જીવતા જીવત મળે છે. અને જે લોકો ફરીથી પાછા આવવા માગે છે લોકોના કલ્યાણને માટે થઈને, દાખલા તરીકે ક્રિયાયોગ જેમણે આપણને બતાવ્યો એ બાબાજી માશે, લાયરી માશે. તમે ઓટોબાયોગ્રાફી ઓફ યોગી વાંચી હશે, કોઈક વાર વાત કરીશું અહીંયા, તમને એનો પરિચય કરાવીશ. અદ્ભુત પુસ્તક છે. દુનિયાનું હજારોમાં નહીં, લાખોમાં એની કોપીઓ છપાઈ છે. લાખોમાં દરેક ભાષામાં એનો અનુવાદ છે. કોઈ યોગી પોતાના અનુભવની આત્મકથા લખે એવું જગતનું પહેલું પુસ્તક છે. અને એમાં એણે લખ્યું છે કે જે ગાંધીના શરીરમાં, વ્યક્તિત્વમાં કાંઈ આકર્ષણ નહોતું, નહેરુ જેવો કોઈ કરિશ્મા ગાંધીના ચરિત્રમાં નહોતો, એ ગાંધીની પાછળ એક નાનામાં નાની વેશ્યા અને દેવદાસીથી માંડી સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવો તત્વવેતા અને દિલીપકુમાર રોય જેવો મોટો સાધક એની સેનામાં કેમ ભરતી થયા? એવું કયું ચુંબકત્વ હતું ગાંધી પાસે કે એને કારણે લોકો એના અનુયાયી થયા? તો એનો ખુલાસો તમને ઓટોબાયોગ્રાફી ઓફ યોગીમાંથી મળે છે.
32 પોતાના અનુયાયીઓ સાથે યોગાનંદજી પાસે રાંચીમાં ગાંધીજીએ ક્રિયા યોગની દીક્ષા લીધી છે. ફોટો આપેલો છે ઓટોબાયોગ્રાફી ઓફ એ યોગીમાં, અને એ દીક્ષા એવી છે કે જેમાંથી તમને 8 સિદ્ધિઓ મળે છે. જ્ઞાન યોગ મુક્તિ અપાવે, કર્મયોગ છે તે તમારા અંતકરણની શુદ્ધિ કરે, યોગ સાધના તમને સિદ્ધિઓ આપે, વચન સિદ્ધિ, કાર્ય સિદ્ધિ, જે 9 સિદ્ધિઓ કે 8 સિદ્ધિઓની વાત કરવામાં આવે છે, સિદ્ધિઓ બધી યોગ સાધનાથી મળે. જે 4 હાઈવેઝ છે ઈશ્વર સુધી પહોંચવાના, કાં ભક્તિ માર્ગ છે, કાં કર્મ માર્ગ છે, કાં જ્ઞાન માર્ગ છે, કાં યોગ માર્ગ છે. દેર આર 4 હાઈવેઝ, ચારેયનું ફળ અલગ અલગ છે. કર્મ સાધના, કર્મ કર્યા વગર રહી જ નથી શકવાના, જે ગીતામાં ભગવાન વારે વારે કહે છે. ઉઠવું, બેસવું, સૂવું, બગાસું, ખાવું, ખોરાક લેવો, ઉત્સર્ગ કરવો, એ બધી ક્રિયાઓ છે, કર્મો છે. કેટલાક નિત્ય કર્મો છે, કેટલાક નૈમિતિક છે, કેટલાક આપાતકાલીન કર્મો છે. કર્મ કર્યા વગર તમે નથી રહી શકવાના, પણ એ કર્મના ફળની આસક્તિ તમે છોડી દો, એ ઈશ્વર વતી, ઈશ્વર માટે, ઈશ્વર થકી તમે કરી રહ્યા છો, એનો કોઈ અધિકાર નથી મારો. અને નિસ્વાર્થ ભાવે જ્યારે તમે કર્મ કરતા ત્યારે તમારા નાડી શુદ્ધિ, અંતકરણની શુદ્ધિ થાય છે. શુદ્ધિકરણ પહેલું પગથિયું. કોઈ પણ સાધના કરો તો પહેલી કર્મ સાધના આવશ્યક છે. ભક્તિ સાધનામાં મોક્ષ કે મુક્તિ માગવામાં નથી આવતી. નરસિંહ ગાય છે તેમ, હરિના જનતો મોક્ષ ના માગે, માગે જન્મો જન્મ અવતાર. ફરી ફરીને અવતાર માગે છે, શું કામ? ઈશ્વર સાથે સામીપ્ય જોઈએ છે, સાદૃશ્ય જોઈએ છે, સાષ્ટી જોઈએ છે. હર ક્ષણ મારો એની સાથેનો સંબંધ હોવો જોઈએ. ભક્તિ સાધનાનું ફળ ઈશ્વરની સાથેનું આવું સાદૃશ્ય છે, આવું સામીપ્ય છે, આવું સાનિધ્ય છે. જ્ઞાન સાધના છે જે આકરી છે, જે સૂર્યની સાધના છે. કર્મ સાધનાના દેવતા ગણપતિ છે, ભક્તિ સાધનાના દેવતા વિષ્ણુ છે જે જલના દેવતા છે, જ્ઞાન સાધનાના દેવતા સૂર્ય આદિત્ય નારાયણ છે, અને એટલે કપરી અને દાહક છે, અને એનું ફળ મોક્ષ કે મુક્તિ છે. યોગ સાધનાના કોઈ દેવ નથી, દેવી છે ભગવતી પરામ્બિકા ચીતી અંબિકા, એ યોગ સાધનાના દેવી છે. અને પાંચમા દેવ છે તે આકાશના દેવ છે, શિવજી. આકાશનો ગુણધર્મ છે શબ્દ. તો ગણેશથી માંડી અને શિવ સુધી આપણા 5 મુખ્ય દેવતાઓ અને દેવીઓ છે. પંચાયતનની પૂજાનો શંકરાચાર્ય મહારાજે જે ખ્યાલ મૂક્યો તે આટલા માટે મૂક્યો હતો, બાળીભોળી માન્યતામાં રાજતો આપણો દેશ અને આપણી પ્રજા જેનું ચિત્ર કેટલું ગોરામાં આપ્યું છે, એમાંથી છોડાવીને શંકરાચાર્યે પહેલી વાર ભારતીય પ્રજાને સમજાવ્યું કે જે પંચમહાભૂતનું તમારું શરીર બનેલું છે અને જે પંચમહાભૂતનું સમગ્ર બ્રહ્માંડ બનેલું છે, એ ધરતીનો અંશ, એ આકાશનો અંશ, એ વાયુનો અંશ, એ અગ્નિનો અંશ અને જળનો અંશ, આ 5 અંશ તમારામાં છે, એના દેવની જ પૂજા કરવાની હોય. ધરતીના દેવ ગણપતિ છે. ગણપતિની આપણે આટલા બધા ઉત્સવો ઉજવીએ છીએ, કોઈને ખબર નથી કે નામ કેમ ગણપતિ છે, શા માટે ગણપતિ છે, તે વિઘ્નહર્તા કહેવાય છે, શા માટે બધા કામમાં આપણે સૌથી પહેલા એમને પધરાવીએ છીએ. આપણી કર્મ સાધના નિષ્ફળ ન જાય એટલા માટે કર્મ સાધનાના દેવ ગણપતિ છે. અને ગણ એટલે સમૂહ, સમાજ, એના પતિ છે. આખા સમાજને સાથે રાખવા માટે બાલ ગંગાધર તિલકે એટલા માટે આ મહારાષ્ટ્રમાં શરૂ કરાવ્યો હતો ગણેશ ઉત્સવ, ગોવિંદા આલા બધું શરૂ થયું એને કારણે પ્રજા એક થાય. વિષ્ણુના જેટલા ચિત્રો જોશો તમે, ક્ષીર સાગરમાં શેષનાગની સૈયા ઉપર પોટેલા આમ હાથ દઈને લક્ષ્મીજીના ચરણ તળાસતા હશે, જળ સાથે જ વિષ્ણુનું ચિત્ર હશે. એનું કારણ એ છે કે જળના દેવતા છે. અને જળની સાધના વિષ્ણુની સાધના એટલે ભક્તિની સાધના છે. જ્ઞાનની સાધના એ સૂર્યની સાધના છે. યોગની સાધના એ શ્વાસની સાધના છે. એટલે એને હઠ યોગ કહે છે. હઠ એટલે જીદ નહીં, સત્યાગ્રહ કે કદાગ્રહ નહીં, બાળ હઠ, સ્ત્રી હઠ એની વાત નથી. હ એટલે સૂર્ય અને ઠ એટલે ચંદ્ર. ઈળા અને પિંગળા નામની બે નાડીઓ આપણી કરોડરજ્જુની આજુબાજુમાં છે. એને શાસ્ત્રની ભાષામાં સૂર્ય નાડી અને ચંદ્ર નાડી કહેવાય. અને આપણી કરોડરજ્જુની વચ્ચેથી જે મુખ્ય નાડી પસાર થાય છે, જે અહીંયા સુધી આવે છે, મોરારજીભાઈની લાકડી જેવી, આપણા ગુહ્યાંગોની વચ્ચે એક છેડો છે, બીજો છેડો અહીંયા છે જે આજ્ઞાચક્રની વચ્ચે, એને સુષુમ્ના નાડી કહેવાય છે. તો સૂર્ય નાડીમાંથી ચંદ્ર નાડીમાં જતા વાયા તમારે પસાર થવું પડે છે સુષુમ્નામાં, અથવા તમારે ચંદ્ર નાડીમાંથી સૂર્ય નાડીમાં જવા માટે પસાર થવું પડે છે સુષુમ્નામાંથી. એટલી ક્ષણો આપણા જીવનમાં ધાર્મિક હોય છે.
એટલી ક્ષણો આપણી છે તે ઉત્તમ હોય છે. કૃષ્ણના આખા આખ્યાનમાં જે વારે વારે કદમનો ઉલ્લેખ આવે છે, કદમ સુષુમ્નાનું પ્રતીક છે. કદમ ઉપર ચડીને જમના જલમાં એને ભૂસકો માર્યો, એનો અર્થ એ છે કે પોતાની સુષુમ્નાને જાગૃત કરી. તો પ્રાણાયામ એટલા માટે છે, પ્રાણનો આયામ. અને એટલે ચાર જ યોગના મુખ્ય પ્રકાર છે, મંત્રયોગ, હઠયોગ, લયયોગ, રાજયોગ. શું કામ ચાર જ છે? ચાર વસ્તુ આપણી ચંચળ છે માટે, આ ચાર વસ્તુની ચંચળતા ઉપર આપણો કાબુ આવી જાય એટલા માટે. એક આપણી વાણી ચંચળ છે, ઘણી વાર ન બોલવાનું બોલી નાખીએ છીએ ને પછી માફી માગીએ, ચામડાની જીભ છે, આડું ઉડું વેતરાઈ ગયું, માફ કરજો. જીભ ઉપર, વાણી ઉપર આપણો કાબુ નથી, એના ઉપર કાબુ લાવવા માટે મંત્રયોગ છે. આપણા બુંદ ઉપર આપણો કાબુ નથી, પુરુષોનો પોતાના વીર્ય ઉપર કાબુ નથી, સ્ત્રીઓનો પોતાના રજ ઉપર કાબુ નથી, એના ઉપર કાબુ લાવવા માટે, નિયંત્રણ લાવવા માટે લયયોગ છે. શ્વાસ આપણો છે તે ચંચળ છે, એના ઉપર કાબુ લેવા માટે થઈને હઠયોગ છે. અને આપણું મન બહુ ચંચળ છે, માંદરા જેવું, કુદાકુદ કરનારું, બાંધી ન શકાય એવું, એના ઉપર નિયંત્રણ લાવવા માટે અષ્ટાંગ યોગ અથવા રાજયોગ છે. યોગના મુખ્ય ચાર જ પ્રકારો છે, અને એ ચાર પ્રકારો આટલા માટે છે, આપણા મનને, આપણા બુંદને, એની સાથે સાથે આપણા શ્વાસને અને આપણી જીભને કંટ્રોલમાં લેવા માટે થઈ. આ બધું કોણ સમજે છે? આનું શિક્ષણ તો કોઈ આપતું નથી, આ વાત કોણ સમજાવશે? ઉગીને ઊભી થતી જે પેઢી છે એની પાસે તો આ વાત પહોંચવાની નથી. પુસ્તકો વાંચવાનો લોકોને શોખ ખતમ થઈ ગયો છે. ખાતા પીતા નાસ્તો કરતા જેટલું ટીવી ઉપર જોવાય એટલું જુએ સિરિયલ રૂપે, બાકી કોઈ કૃતિ સાથે એનો સીધો સંપર્ક નથી. માટે તો આ મતામણ છે. આ પુસ્તક પરિચયના દર મહિને આ કાર્યક્રમો કરીએ છીએ, વાંચન શિબિરો કરતા રહીએ છીએ, એની મુખ્ય કારણ જ આ છે કે પુસ્તક અને પ્રજાની વચ્ચેનું અંતર છે તે ઓછું થાય, લોકોને પુસ્તકનો પ્રેમ જાગે, વાંચનનો પ્રેમ જાગે. આ એક યજ્ઞ કાર્ય છે, અને તમે સૌ યજ્ઞના ઋત્વિજો છો. આ યજ્ઞની સફળતામાં તમે સામેલ થાવ છો, એટલે હું તો તમારું એ રીતે પણ સન્માન કરવા ઈચ્છું છું. પણ હવે બીજી વાતે ચડી ગયો, હવે કંઈ પ્રશ્ન હોય તો, ટાઈમ પણ ઘણો થઈ ગયો છે, પૂરું કરવું હોય. એક મોટો લાવો છે અને આપણને થાય કે બસ સાંભળતા જ રહીએ, પણ સમયની પણ એક મર્યાદા છે, એટલે એમને આ અદ્ભુત વક્તવ્ય માટે. પરંપરા મુજબ એમને અભિવાદન કરવા માટે હું અમારા વાઇસ ચેરમેન શ્રી જીમીભાઈ દક્ષિણી અને ડિરેક્ટર શ્રી ભાવનજીભાઈ મેતરિયાને વિનંતી કરીશ કે તેઓ અહીંયા ઉપર પધારે. આવતા મહિને 15 ઓક્ટોબરે ડોક્ટર નિમિત ઓઝાને સાંભળવા ફરી એકત્ર થઈશું, અને અત્યારે આપ આઈસ્ક્રીમને ન્યાય આપીને છૂટા પડીશું. થેન્ક યુ.